અરે ટપાલી કાકા, આજે કોનો પત્ર લાવ્યા છો? તારી બેંગ્લોર વાળી ફોઈનો, ચાલ જલ્દીથી દાદીને બોલાવ. દાદી દાદી, ટપાલી કાકા આવ્યા છે, શબાના ફોઈનો પત્ર આવ્યો છે. શબાનાનો પત્ર આવી ગયો? હું કેટલા સમયથી રાહ જોઈ રહી હતી. ટપાલી કાકા, બેંગ્લોર થી આપના ગામ સુધી આ પત્ર આટલી લાંબી મુસાફરી કેવી રીતે કરે છે? બેંગ્લોર થી તારી ફોઈએ એક ચિઠ્ઠી લખીને એક કવરમાં નાખી હશે. એ પત્ર પર એક ચિઠ્ઠી લાગી હશે, જેને ટપાલ ટિકિટ કહેવામાં આવે છે. આ પત્રને ટપાલ પેટીમાં નાખવામાં આવે છે. બોલ, ટપાલ પેટીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? પોસ્ટ બોક્સ. સાચું કહ્યું. આ ટપાલ પેટીમાંથી એક ટપાલી આ પત્ર કાઢીને લઈ જાય છે. પછી પત્રોને તેના સરનામા પ્રમાણે વહેંચણી કરવામાં આવે છે. આ પત્રોની વહેંચણી કરીને થેલામાં ભરવામાં આવે છે અને રેલગાડી મારફતે અલગ અલગ જગ્યાએ મોકલી આપવામાં આવે છે. જ્યારે બેંગ્લોરથી આ પત્ર આપણા ગામની પોસ્ટ ઓફિસમાં આવ્યો અને મને આપવામાં આવ્યો અને હું લઈ આવ્યો તમારા ઘરે. બાપરે, પત્રને ત્યાંથી અહીં સુધી આવવામાં કેટલી પ્રક્રિયા થાય છે? શું તે કોઈ દિવસ કોઈને પત્ર નથી લખ્યો નસીમા? ના, મને જ્યારે ફોઈની યાદ આવે છે તો હું ગલીની દુકાનેથી તેમને ટેલિફોન કરું છું. ટેલિફોન કેટલી ઝડપથી થઈ જાય છે. પત્રોની તો રાહ જોવી પડે છે, ન જાણે ક્યારે આવે. સાચી વાત છે નસીમા, ફોન વાતચીત કરવા માટે એક આધુનિક સાધન છે. અત્યારે તો વૈજ્ઞાનિકોએ એટલી શોધ કરી દીધી છે કે દરેક વ્યક્તિ પાસે તેમનો પોતાનો મોબાઈલ ફોન છે, જેના દ્વારા તે ફોન કરી શકે છે, મેસેજ કરી શકે છે અને ઇન્ટરનેટ દ્વારા ઈમેલ પણ કરી શકાય છે. જાણે કે દુનિયા તેમના હાથમાં હોય, પણ પત્રની પોતાની એક અનોખી દુનિયા છે. હા નસીમા, જ્યારે અમે નાના હતા ત્યારે એ લોકો જોડે વાત કરવા માટે બીજો કોઈ ઉપાય ન હતો. જે બીજા કોઈ શહેરમાં કે ગામમાં જતા રહ્યા હોય, બધા લોકો આતુરતાથી ટપાલીની રાહ જોતા હતા. પત્રના કવરમાં સારા અને દુઃખદ સમાચાર બંધ થઈને આવતા હતા. ઘણા માણસોને વાંચતા અને લખતા પણ નહોતું આવડતું. તે ટપાલી પાસે પોતાનો પત્ર વંચાવતા અને લખાવતા પણ હતા. હા નસીમા, શું તને ખબર છે, ભારતીય ટપાલ વિભાગ દુનિયાનો સૌથી મોટો ટપાલ વિભાગ છે. સાચું? હા, મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં આજે પણ ભારતમાં 1.5 લાખ પોસ્ટ ઓફિસ છે, જે આ પત્રને તેમના સરનામે પહોંચાડે છે. ભારતની કોઈ પણ જગ્યા ગમે તેટલી દૂર હોય, પણ પત્ર દરેક જગ્યાએ પહોંચાડવામાં આવે છે અને પત્રની સાથે હાલચાલ, સારા અને ખરાબ સમાચાર, આમંત્રણ, ભેટ, રૂપિયા, આ બધું એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. હા દાદી, શું હું પણ એક પત્ર લખું? હું મારો પહેલો પત્ર મારા પિતાજીને લખવા માંગુ છું, જે છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં જ છે. તેમને મારો પત્ર વાંચીને સારું લાગશે. હા નસીમા, આ તારે જરૂર કરવું જોઈએ. પણ પત્ર લખતા પહેલા મને એ જણા કે આજે તે ટપાલી કાકા પાસેથી શું શું શીખ્યું? મેં આજે જાણ્યું કે પત્ર કેમ લખવામાં આવે છે અને પત્ર કેવી રીતે લખનાર પાસેથી વાંચનાર સુધી મુસાફરી કરે છે. આજે આપણે બધા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, જે ખૂબ જ ઝડપથી લોકો સાથે વાતચીત કરાવે છે. તો પણ ભારતનો પોસ્ટ વિભાગ દુનિયામાં સૌથી મોટો છે. આજે પણ ભારતમાં 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં કામ ચાલુ છે. હવે હું જાઉં છું મારા પિતાજીને પત્ર લખવા માટે અને તેમને હું ફોન કરીને જણાવીશ કે તેઓ મારા પત્રની રાહ જુએ.